અમદાવાદમાં રાજસ્થાની ક્ષત્રિય પરિવારોની અનોખી ઉજવણી સામે આવી છે. પાર્ટી પ્લોટના કલ્ચર સાથે પારંપરિક રીતે ધૂળેટી ઉજવી તપોવન સર્કલ નજીક રાજપૂત પરિવારો એકઠા થયા હતા. મહિલાઓ પારંપરિક પહેરવેશમાં તલવારબાજી કરી હતી અને તલવારબાજી સાથે પ્રાકૃતિક ગુલાલ સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી. રાજપૂત સમાજના બાયસા ગ્રુપની યુવતીઓએ તલવાર રાસ કર્યો હતો. આજનો જે આ કાર્યક્રમ છે એ અમારા સાબરમતીના જે ક્ષત્રિય યુવા સમાજ છે એ લોકોનું એક સ્વપ્ન હતું કે દર તહેવારના પ્રસંગોએ અત્યારે જે રીતે યુવા માણસ નશાના અને બીજા બદીઓની અંદર જઈ રહ્યું છે એના બદલે રાજપૂત સમાજ એકત્રિત થઈ અને સરસ પ્રવૃત્તિ કરે એવું એમનું એક સ્વપ્ન હતું. એટલે આજે હોળીના આ પવિત્ર તહેવાર નિમિત્તે એ લોકોએ 15 દિવસ પહેલા એક આયોજન કર્યું હતું. ક્ષત્રિય સમાજના યુવાઓની સાથે અમારી ક્ષત્રિય સમાજની જે યુવા બહેનો છે, જે મહિલાઓ છે, એમણે પણ એક તલવારબાજી શીખી અને આજનો દિવસ પસંદ કર્યો હતો. આજના દિવસે અમે બધા અહીંયા આગળ સમૂહમાં ભેગા થઈને અને આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે અને એની અંદર અમારી જે ક્ષત્રિય બહેનો છે એમણે તલવારબાજી જે શીખી એનું એક સરસ પ્રદર્શન અને યુવાન ભાઈઓએ પણ તલવારબાજી શીખી એનું એક સરસ તલવારબાજીનું પ્રદર્શન અહીંયા રાખ્યું હતું અને આપ સૌને એ સરસ કાર્યક્રમ જોવાનો મોકો મળ્યો. સાથે સાથે અહીંયા આગળ અત્યારે અમે લોકો એક સ્વપ્ન લઈ રહ્યા છીએ કે જે અમારા યુવાનો છે એ આ રીતના જે કાર્યક્રમોનું જે આયોજન છે એ દર વર્ષે અને વર્ષમાં એક વખત નહીં પરંતુ 2-3 વખત થાય, દિવાળી નિમિત્તે અને દશેરા નિમિત્તે પણ એ લોકો આ રીતના કાર્યક્રમોનું આયોજન ભવિષ્યમાં કરવાના છે. સાબરમતી ક્ષત્રિય સમાજનો યુવાન છું. ક્ષત્રિય સમાજના યુવાનોએ આજે હોળી નિમિત્તે એક સરસ હોળી મહોત્સવનું આયોજન કર્યું છે. દર વર્ષે આવા આયોજન થતા રહે છે. આજકાલના કલ્ચરમાં લોકો ક્લબ કલ્ચરમાં અને પાર્ટી કલ્ચરમાં જતા હોય છે ત્યારે બધા પરિવારોને ભૂલી ગયા છે. ત્યારે અમારા સમાજના યુવાનોનો એવો પ્રયાસ છે કે યુવાનો મળીને પરિવાર સાથે હોળીનો મહોત્સવ મનાવે જેથી દૂષણોથી દૂર રહીએ અને પરિવારને વર્ષમાં 2-4 વખત મળવાનો મોકો મળે એવું નાનકડું આયોજન. એ આયોજનને કવર કરવા માટે આપ આયા એના માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.